સવારના 9:30 આપણા કાર્યક્રમ ચાલુ કરવાના અને 13-15 મિનિટનું મોડું છે અને મુખ્ય વક્તાને આવતા વાર લાગે એ દરમિયાન આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ઘણા લાંબા સમય પછી આ પરિસંવાદ આ પ્રકારનો કરુણ પ્રશસ્તિ વિષયનો પરિસંવાદ પરિષદભાઈ યોજાયો. હવે ભવિષ્યમાં જે પરિસંવાદ કરવાના છીએ એનો વિષય એવો છે, મૃતથી અમૃત પછી, સોરી, મૃતનો મૃતનો અમૃત યોગ. આપણા કેટલાક સર્જકો બહુ નાની વયમાં આપણી વચ્ચેથી વિદાય થયા, એવા ખાસ તો જ્યારે સાહિત્ય પરિષદની સ્થાપના કરી એ રણજીતરામ વાવાભાઈ બહુ નાની વયે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. કેતન ઋષિ આપણી વચ્ચેથી અને યુવાન વયમાં ચાલ્યા ગયા. આપણા કવિ મણિલાલ દેસાઈ રાવજી કે ભૂપેશ અદ્વૈજી જેવા કવિઓ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા, તો એમના વિશે કંઈક ને કંઈક વાત થાય. એ મૃતનો અમૃત પરિસરમાં ઓક્ટોબર કરવાની આયોજના છે. આ કરુણ પ્રશસ્તી આમ જોવા જઈએ તો એ પણ આપણે જાણે પશ્ચિમમાંથી થતું આવતું હોય, પણ આપણા ત્યાં પણ આ જાતની પરંપરા હતી જુદી રીતેની, એક કાવ્ય સ્વરૂપ તરીકે નહીં. એટલે અહીં જે આપણી પાસે આજના વિષયો છે એમાં એક રતિવિલાપ અને અરિવિલાપની પણ વાત છે. આપણે મંદોદરી રવિલાપની પણ વાત કરી શક્યા હોય, પણ સંસ્કૃતની આપણી પરંપરા પશ્ચિમમાંથી જે આવ્યા છે એના બે કાવ્ય વિશેની વાત અત્યારે આપણી પાસે એના જે વિદ્વાનો છે કરશે, અને ગુજરાતીમાં જે કરુણ પ્રશસ્તી થઈ છે એના વિષયના અભ્યાસ પૂર્ણ વ્યાખ્યાન એ લેખો આપણી પાસે અહીંયા રજૂ થશે. ખાસ વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમને તો એક પેપર પણ છે, એટલે તમને ઘણું બધું કરુણ પ્રશસ્તી વિશે જાણવાનું પડશે. એના સ્વરૂપ વિશે આપણે ત્યાં શું લખાયું છે એ દિર્ભી ઠાકરે કરુણ પ્રશસ્તી કોઈ પુસ્તક તૈયાર કરેલું છે. છેલ્લે પ્રાંજળ સુધીના કવિઓની કરુણ પ્રશસ્તી એમાં મુકાયેલી, પણ ત્યાર પછી મને બે સર્જકો યાદ આવે છે. એક ભગવતી કુમાર શર્મા, એમના પત્નીના મૃત્યુ પછી એમને ઘણા સોનેટ મળ્યા, એમાં બે ત્રણ સોનેટ ખૂબ ઉત્તમ પ્રકારના છે. એક સ્વજન આપણી વચ્ચેથી વિદાય થાય અને એનો શોક મનમાં હોય અને આ શોક પછી એમાંથી ચિંતન પણ આવે છે. અને હરિકૃષ્ણ પાઠક સાહેબ બેઠા છે, એમને એમના દોહિત્રના અવસાન પછી એક સરસ મજાનું કાવ્ય લખેલું છે. એમને કાવ્ય લખવાનો પ્રારંભ કર્યો ત્યારે ધીરુભાઈ રવિરુભાઈ કે ચંદ્રકાંત શેઠ અને બીજા આપણા સર્જકો એ બધા કુમારના બુદ્ધ સભાના કવિઓ રાયપુરમાં જાય, તો પાઠક સાહેબનો એવો આગ્રહ હતો, આગ્રહ કરતા તો એક એમનો ભાવ હતો કે મારું પહેલું કાવ્ય કુમારમાં છપાયું છે અને હવે આ મારું છેલ્લું કાવ્ય છે. મેરા ચંદ્રકાંત શેઠે કીધું કે કાવ્ય છેલ્લું છે એવું માનશો નહીં, હજી તમે કાવ્ય લખી શકશો, પણ એ કુમારમાં એક મોટું કાવ્ય આપણે ચાલ્યું. એમને મનમાં જે એમની ડિઝાઇન હતી એ પ્રમાણે ધીરુભાઈએ કુમારમાં પહેલા પાણી પ્રસિદ્ધ કર્યું. તો આપણા આ બધા જે કવિઓ છે અને પાર્વસ પીરો હોય કે પિતૃ તર્પણ હોય, કલાપીપણના કલાપીવીરનું કાવ્ય હોય કે સ્મરણ સંહિતા હોય, આ બધા આપણા ઉત્તમ કરુણ પ્રશસ્તિના કાવ્યો છે. તો એ હરોળમાં પણ આ ભગતકુમાર શર્મા અને પાટીલ સાહેબનું કાવ્ય આવી શકે. એ સિવાયના અન્ય કવિઓ પણ કાવ્યો લખ્યા છે, નથી લખ્યા નથી, પણ મુશ્કેલી વાળી વાત ઘણી વાર એવી બને છે કે ભાવ એટલો બધો વ્યક્ત થઈ જાય કે કલાકૃતિ બને કે કાવ્યકૃતિ બને એ પણ બહુ અગત્યની છે. આ બધી ચર્ચા આજે જે પેપરો એ વાંચવાના છે, જે વ્યાખ્યાન થવાના છે, એમાંથી આપણને ખબર પડશે કે કઈ રીતે આ
સર્જન થાય છે. અચિલેશભાઈ આવે એ દરમિયાનની અંદર હું ટોકીવાલા સાહેબ અને બીજેપી વિનંતી કરું કે અહીંયા ભાવનગરી આવવાના નથી, એટલે એમને નથી આવવાની, એટલે ઓછી તાવ મોટા પ્રમાણમાં, એટલે એ દડા પહેલા એમને બહુ સરસ રીતે આખું પોતાનું પેપર લખી અને મોકલી આપ્યું. તો પાટે સાહેબના પુત્રી આજે એનું વાંચે એ પણ સંસ્કૃતના પ્રાધ્યાપિક આજે તો એ વાંચશે, એટલે પોતીવાળા સાહેબ વિજયભાઈ અને શ્રીજીભાઈ કાલે